તાલુકો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તાર હોય અહીંયા બંને રાજ્યના લોકોની અવરજવર જર રહે છે ત્યારે ચોમાસામાં અહીંના બિસ્માર બનેલા રસ્તાથી સ્થાનિક અને અહીંયા આવતા જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુજરાતની બોર્ડર સોલસુબાથી ઉમરગામ વિસ્તારમાં વરસાદની સિઝનમાં રોડ પર મસમોટા ખાડા પડવાની વાતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સીધી વાત કરીએ તો સોળસુંબાના ગુજરાત બોર્ડરથી ઉમરગામ જીઆઈડીસી ગાંધીવાડીથી ઉમરગામ શહેર સુધીનો રસ્તો અત્યંત ખરાબ છે વળી બોર્ડરથી લઈ ઉમરગામ શહેર સુધીમાં બે ગ્રામ પંચાયત એક જીઆઈડીસી નોટિફાઇડ જીઆઈડીસી તથા નગરપાલિકાનો વિસ્તાર આવ્યો છે જેમાં રસ્તાની લંબાઈ પણ 10 કિલોમીટર જેવી થવા પામી છે તે છતાં પણ આ માર્ગના સંબંધિત અધિકારી અને બની બેઠેલા પદાધિકારીઓ આ કાળા કાન કરી રહ્યા છે હાલમાં આવતા ગણેશ ઉત્સવને લઈ ઠેર ઠેર બાપાના આગમનની તૈયારી થઈ રહી છે તેવામાં બાપાને ભક્તજનો આ ખકડધજ રસ્તે કેવી રીતે લાવશે શું આ રસ્તાના કારણે બાપાની મૂર્તિ ખંડિત ન થશે જો બાપાની મૂર્તિ ખંડિત થઈ તો તેનું પાપ આ વહીવટી તંત્રના શિરે રહેશે એવી ચર્ચા હાલ વિસ્તારમાં સાંભળવા મળી રહી છે સાહેબ એ રસ્તા ઇતના દિન સે ખરાબ હે કોઈ સુનને વાલા નહીં હે इतने सब बजट मोदी जी बोलते हैं पास होता है पैसा कहाँ जाता है कुछ पता नहीं हम लोग की गाड़ी खराब हो जाती है भाड़ा बढ़ता नहीं है रास्ता इतना खराब है कि हम लोग की गाड़ी की मेंटेनेंस इतनी आती है लेकिन कोई मतलब तो क्या बोलते हैं पीडब्ल्यूडी रोड हो चाहे जिसका भी रोड हो रोड बनाना चाहिए जल्दी से जल्दी क्योंकि हम लोग की गाड़ी बहुत खराब हो रही है अरे रोड पे मेरा भाई आधी घंटा हो गया स्टेशन से आते आते एकदम बेकार इसी से तो कांग्रेस सरकारी सही है तो कांग्रेस सरकारी सही है तो कांग्रेस सरकारी सही है बीजेपी का राज होता है आज इतना साल हो गया यार वो बिलाड वाला देख लो रे देख लो આ રસ્તાના નવીનીકરણ નહીં થતા રસ્તેથી પસાર થતા ગુજરાતની બોર્ડર સોળસુંબાથી ઉમરગામ શહેર સુધીનો બિસ્માર રાજ્ય ધોરી માર્ગ પર આવતા જતા વાહન ચાલકોનો રિવ્યુ લેવા આવ્યો જેમાં એક ભૂદેવ જેવા લાગતા વાહન ચાલકને બિસ્માર રસ્તા બાબતે પૂછતા તેમણે વર્તમાન સત્તા પક્ષ પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર સારી હતી ભાજપના રાજમાં રસ્તાની હાલત બાબતે બળાપો ઠાલવ્યો હતો